નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટ નરેન્દ્ર મોદીની વધુ એક જે યોજના હતી એ એમણે પારોઠના પગલા ભરવા પડ્યા એના વિશે આપણે વાત કરવાના છીએ. જાલ્યા જલાય નહીં એવા નરેન્દ્ર મોદી, એક અકેલા સબ પર ભારી એવા નરેન્દ્ર મોદી અત્યારે ગરીબ ગાયની સ્થિતિમાં છે. એમના જે અંધભક્તો છે એ તો એમની આરાધના કરતા હશે, કારણ કે એ લાભાર્થી હશે અથવા મફત રાશન પર જીવતા હશે. પણ એક પછી એક નરેન્દ્ર મોદીએ જે પારોઠના પગલા ભરવા પડે છે એની આજે આપણે વાત કરીએ છીએ. અને એમાં આજે સવાર સુધી જે નિર્ણયની એમને બહુ ખેવના હતી, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ અને બીજા કેબિનેટ મંત્રી એ બચાવ કરી રહ્યા હતા, એ યોજના સાંજ પડતા સુધીમાં તો એમણે રદ કરવી પડી. 12 દિવસમાં 3-3 વખત નરેન્દ્ર મોદીએ થૂંકેલું પાછું ચાટવું પડ્યું છે. આ શબ્દ પ્રયોગ સામાન્ય રીતે હું ન કરું, મારા વડાપ્રધાન માટે મને ગર્વ છે, પણ વડાપ્રધાનની જે ભાષા છે, જે હલકી કક્ષાએ જઈને એ પ્રચાર કરે છે, સોનિયા ગાંધી વિશે, રાહુલ ગાંધી વિશે, વિપક્ષના નેતાઓ વિશે જે બેફામ નિવેદનો કરે છે, અસંસદીય વક્તવ્યો આપે છે, એ વડાપ્રધાનની આજે જે હાલત છે એ તો શાહમૃગની જેમ રેતીમાં મોઢું સંતાડી દેવા જેવી છે. 12 દિવસમાં ત્રીજી વખત આજે પેલા 45 જેટલા ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, ડાયરેક્ટર આજે નિમી દેવાની એમની ખેવના હતી. એમણે જાહેરાત આપી દીધી હતી યુપીએસસી ની મારફત. એમાં જે વિરોધ રાહુલ ગાંધીએ કર્યો અને જે વિરોધ તમામ રાજકીય વિરોધ પક્ષના નેતાઓએ કર્યો, એટલું જ નહીં, ચિરાગ પાસવાન જેવા મોદીની કેબિનેટના મંત્રીએ પણ એનો વિરોધ કર્યો, ત્યારે ભાઈશ્રીએ આ ભરતી પ્રક્રિયા જે કરી હતી, કોર્પોરેટમાંથી મળતિયાઓને, આઈએએસ અધિકારીઓને માથે ઠોકી બેહાડવાની જે વાત હતી, એ આખી યોજના રદ કરવી પડી. પણ એ પહેલા એમણે ઘણા બધાને નિયુક્ત કરી દીધા છે. પણ 45 ની યોજના જે હતી, 45 જણાને નિયુક્ત કરવા માટેની જે જાહેરાત હજુ હમણાં જ એમણે આપી હતી, એનો જે ભડકો થયો અને રાહુલ ગાંધીએ જે રીતે કહ્યું કે આ છે ને ષડયંત્ર છે અનામતને દૂર કરવા માટેનું, નરેન્દ્ર મોદી અને એમની કેબિનેટના મંત્રીઓએ સંસદમાં પણ કહ્યું હતું કે આ લેટરલ એન્ટ્રીથી જે અધિકારીઓ લેવામાં આવશે, જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી કે ડાયરેક્ટર, એમાં અનામતને કોઈ સ્થાન નથી. અને એમને જે ગમે, રાજાને ગમી એ રાણી, એ રીતે એમણે છે ને એમને ગમે એ અધિકારીઓને એમણે છે ને ભરતી કરી દેવાના. એના ઉપર યુપીએસસી અત્યાર સુધી મનોજ સોની મત્તું મારી દેતા હતા, હવે નવા બેન જે આવ્યા ચેરમેન તરીકે એ મત્તું મારી દેવાના હતા. પરંતુ મોદીજી ભૂલી ગયા આ જાહેર ખબર આપતા પહેલા કે હવે એમની પાસે બહુમતી નથી, ભારતીય જનતા પાર્ટી પાસે 240 જ છે, અને 240 થી કાંઈ ન વળે. ચંદ્રબાબુ નાયડુ, ચિરાગ પાસવાન, જીતનરામ માઝી,
નીતિશ કુમાર, આ બધાના ટેકે એટલે કે એમની કાખ ગોળીએ મોદીની સરકાર રોજે રોજ બહુમતીમાં છે કે નહીં, એમની પાસે એનડીએની બહુમતી છે કે નહીં, એ એમણે પરીક્ષા કરવી છે. અને ભાઈશ્રી પાછા તોડવા નીકળ્યા છે ઝારખંડ મુક્તિ મોરચા. અમને આદતો જાય નહીં. ઓપરેશન લોટસ તો પહેલા કરી દીધું મોદી અને શાહે ઘણી બધી જગ્યાએ. લોકશાહી ડબે ચૂંટાયેલી સરકારોને લલચાવીને, દબડાવીને, ઈડી છોડીને, ઇન્કમટેક્સ છોડીને, સીબીઆઈ છોડીને એમણે તોડી પાડી અને ભારતીય જનતા પાર્ટીમાં ફેરવી દીધી. પણ ભાઈશ્રી ભૂલી ગયા કે તમે જ્યારે બહુમતીમાં નહીં હો ત્યારે આ જે ઉધારીના નેતાઓથી તમે રાજ કરી રહ્યા છો એ ઘર વાપસી નહીં કરે એની શું ખાતરી. આજે અશ્વિની વૈષ્ણવ એમના લાડકા નિવૃત્ત આઈએએસ અધિકારી છે, જે મિનિસ્ટર છે, અને મોદીને માસ લીડરો જોઈતા નથી. એમને તો અધિકારીઓથી જ કામ ચલાવવું છે સરકારનું. અને આવા આઈએએસ અધિકારીઓ, પુરી હોય કે વૈષ્ણવ હોય કે બીજા બધા, એમનાથી કામ ચલાવવું છે. અને એટલા માટે એમણે લેટરલ એન્ટ્રીથી સીધા જોઈન્ટ સેક્રેટરી નિયુક્ત કરી દેવાના, સીધા ડેપ્યુટી સેક્રેટરી નિયુક્ત કરી દેવાના. આઈએએસ ઓફિસરો બિચારા પરીક્ષા આપવામાં કેટલી મહેનત કરી હશે, અને આઈએએસ ઓફિસરો પણ આમે છે ને સ્પાઇનલેસ ક્રીચર્સ છે એમ કહું તો ચાલે. કારણ કે એનામાં નૈતિક હિંમત હોત તો એ લોકો સાગમટે અગાઉ પણ જ્યારે લેટરલ એન્ટ્રીથી આવી રીતે જોઈન્ટ સેક્રેટરી કે ડેપ્યુટી સેક્રેટરી કે ડાયરેક્ટરો નિમ્યા મોદીએ, ત્યારે છે ને એનો વિરોધ કરવો જોઈતો હતો. પણ દે આર સ્પાઇનલેસ ક્રીચર્સ, કરોડ રજ્જુ વગરના માણસો છે. એ રાજકીય શાસકોની સાથે મેળાપી ભણું ધરાવીને એમનો ભ્રષ્ટાચાર ચલાવે છે, દુરાચાર ચલાવે છે. અને એ અશ્વિની વૈષ્ણવ જે નિવૃત્ત આઈએએસ ઓફિસર, એ હજુ સવાર સુધીમાં તો એમ કહેતા હતા કે કોંગ્રેસ કા વિરોધ પાખંડ કે અલાવા કુછ નહીં હૈ, અને આ યોજના તો એમ કે યુપીએ સરકારમાં હતી. અને એ પાછા એમ કહે છે કે વીરપ્પા મોઇલી જ્યારે દુસરા પ્રશાસનિક સુધાર આયોગ જોતા એમાં અધ્યક્ષ હતા ત્યારે એમણે આ યોજનાની ભલામણ કરી હતી. અને કોને કોને નિમ્યા હતા, કારણ કે મારી એવી માહિતી છે ને, આપણે અગાઉના એપિસોડમાં કહ્યું પણ છે કે ભલે વીરપ્પા મોઇલી આવી ભલામણ કરી હોય કે ભલે પીએમઓ એ છે ને સ્વીકારી હોય, પણ મનમોહનસિંહની સરકારે આવા કોઈની નિયુક્તિ કરી નહોતી. પણ છતાં આ લોકોને જુઠ્ઠાણું સદી ગયું છે. જો પ્રાઇમ મિનિસ્ટર એમ કે જુઠ્ઠાણું ફેલાવે, તમારી બે ભેંસ હશે તો કોંગ્રેસની સરકાર આવશે તો એક ભેંસ લઈ જશે, 10 એકર જમીન હશે તો 5 એકર સરકાર કોંગ્રેસની સરકાર લઈ જશે, મંગલસૂત્ર કોંગ્રેસની સરકાર લઈ જઈને મુસ્લિમોને આપશે. અત્યારે ભાઈ છે ને મુસ્લિમ પ્રેમમાં રમમાણ છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી જીતવી છે અને મલેશિયાના પ્રાઇમ મિનિસ્ટર જે મુસ્લિમ છે એમની સાથે ઓળઘોળ છે અત્યારે. પણ એ અશ્વિની વૈષ્ણવ જે ઉદાહરણો આપી રહ્યા હતા, અને મને આજે સવારે જ અમારા એક મિત્ર જે સંભાવમાં અમારા સાથી હતા મહર્ષિ શુક્લ, એ પાછા આમની જે એમના ખુલાસાઓ જે હતા સરકારના જુઠ્ઠાણાઓના ખુલાસાઓ, જુઠ્ઠાણા ફેલાવતા ખુલાસાઓ, એની અંદર એમાં મહર્ષિભાઈએ ફોરવર્ડ કર્યા હતા. અને એમાં પણ જે નામો છે એની વાત કરીએ. પણ આ જે ભાઈશ્રી એ લેટરલ એન્ટ્રીમાં એમ કે કોંગ્રેસની સરકારે કોને નિમ્યા હતા, તો કહે છે કે મનમોહનસિંહ કોંગ્રેસ લેટરલ એન્ટ્રી કે જરીએ વિદેશ વ્યાપાર મંત્રાલય મેં સલાહકાર કે રૂપ મેં સરકાર મેં શામિલ હુએ. અલ્યા ભાઈ, સલાહકાર નિમોતો તો એની ના નથી. તમે બાબુભાઈ નવલાવાલાને લઈ આવ્યા હતા જે ત્યાંના છે ને કેન્દ્રમાં જળ સંસાધનના સચિવ હતા, એમને તમે મુખ્યમંત્રી હતા ત્યારે તમારા સલાહકાર બનાવ્યા હતા. સલાહકાર બનાવવામાં વાંધો નથી,
પણ આઈએએસ અધિકારીઓની જગ્યાએ તમે છે જોઈન્ટ સેક્રેટરી તરીકે ડાયરેક્ટલી કોઈને નિમી દો છો, કોર્પોરેટમાંથી આવેલા અદાણી અંબાણીના ખેલાડીઓને, તો એ વાતનો વાંધો છે. પછી બીજું નામ આપ્યું છે એમણે, રઘુરામ રાજન કોબી લેટરલ એન્ટ્રી કે જરીએ મુખ્ય આર્થિક સલાહકાર. હવે આ સલાહકાર તો દરેકમાં હોય. બિમલ જાલન એની લે મુખ્ય આર્થિક સલાહકાર હતા. સલાહકારોની વાત કરે છે ભાઈ. અરે નરેન્દ્ર મોદીને અહીંયા પણ જે ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી હતા અને ચેરમેનો નિમ્યા હતા, ચેરમેનો સલાહકારો એની સામે કોઈને વાંધો નથી. વાંધો જે છે એ તમે વહીવટી તંત્રની અંદર આ લોકોને લઈ આવો છો જોઈન્ટ સેક્રેટરી તરીકે, એનો વાંધો છે. અને આજે અમને મહર્ષિભાઈએ જે મોકલાવ્યું એમાં ડોક્ટર કુરિયનને એનડીડીબી ના ચેરમેન બનાવ્યો. તો ભાઈ ચેરમેન તો બનાવી શકાય, શું કામ ન બનાવી શકાય? એ કઈ એ તમારા જોઈન્ટ સેક્રેટરી હતા. બીએસસી પેલા આરવી શાહી સીએમડી હતા. આ બધાને જેને એનું લિસ્ટ આપ્યું છે. યોગેન્દ્ર અલગ, જગદીશ ભગવતી, વિજય જોશી, ટીએન શ્રીનિવાસ, આ બધા ઇકોનોમિસ્ટો અથવા તો સલાહકારો, વિજય કેલકર, નીતિન દેસાઈ, સુખમય ચક્રવર્તી, એટલા બધા નામો એમણે ફેંક્યા. પણ પછી છે ને કોઈ કક્કલવાળા હોય એમને કહ્યું હશે કે ભાઈ આ તો પરંપરા રહી છે, આ સલાહકારો છે, આ અધિકારીઓ નથી. એમને ચેરમેન તરીકે નિયુક્ત થયા છે એ છે ને, એટલે અમે ભાઈ શ્રી મહર્ષિભાઈને લખ્યું હતું કે આવી મૂર્ખતાપૂર્ણ પોસ્ટ તમે શાને શેર કરી? સવાલ ચેરમેન કે ગવર્નરની નિયુક્તિની નો નથી, જથ્થાબંધ જોઈન્ટ સેક્રેટરી આઈએએસ વરિષ્ઠ ઉપરના તરીકે મળતિયાઓને નિમણૂક આપવાનો છે. મોઇલીની કમિટીની ભલામણ ભલે હોય, સીધા જોઈન્ટ સેક્રેટરી ના વાજપાઈએ નિયુક્ત કર્યા છે, ના મનમોહન સિંઘે. યોજના આયોગમાં અર્થશાસ્ત્રી નિયુક્ત કરવામાં આવે છે એ વાત અમે છે એમને લખી હતી. અને પછી મહર્ષિભાઈએ પાછું અમને બપોરના પેલો સવારે 8 વાગ્યાના સુમારે એમણે જે પોસ્ટ કરી હતી, અથવા તો 7 વાગ્યાના ના 6:34 અને પછી એમણે 3:21 અમને પોસ્ટ કરી કે લેટરલ એન્ટ્રી કે જરીએ નિયુક્તિ કા આદેશ રદ. કેમ ભાઈ આટલો બધો બચાવ કરતા હતા તો કેમ રદ કરવું પડ્યું? કારણ કે તમે છે ને તમારી નીતિ જે છે અનામત પ્રથા ખતમ કરી નાખવાની છે, અને એટલા માટે તમે આ ખેલ કરી રહ્યા છો. અને તમે પાછા સંસદમાં કહો છો જ્યારે તમારી પાસે 303 સંસદ સભ્યો હતા લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના પોતિકા. અત્યારે તો તમારી પાસે ભારતીય જનતા પાર્ટીની બહુમતી પણ નથી લોકસભામાં. એટલા માટે તમારે પારોઠના પગલા ભરવા પડે છે. અને છેલ્લા 12 દિવસમાં પહેલા વકફની અંદર સુધારા કરવાની, જે એમણે વકફ એક્ટમાં સુધારા કરવા માટે જે બિલ લાવ્યા એની સામે ચંદ્રબાબુ નાયડુના સાંસદોએ વિરોધ કર્યો કે આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલાવો નહીં તો અમે વિરોધ કરીશું. એટલે મોકલવું પડ્યું જખ મારીને. પછી મીડિયાને મોઢે તાળા મારવા માટે, કારણ કે એમની ટીકા ન થાય, એમના કૌભાંડો બહાર ન આવે, એટલા માટે બ્રોડકાસ્ટ બિલ લાવવા માંગતા હતા ભાઈ શ્રી નરેન્દ્ર મોદી. એ પણ છે ને એમણે પાછું પરોક્ષ રીતે રદ કરવું પડ્યું. ઓક્ટોબર 15 સુધી વાંધા અને સૂચનો મંગાવવાની એના નામે, એટલે કાનની બૂટ આમ નથી પકડતા પણ આમ પાછળથી પકડે છે. પણ 56ની છાતી નથી રહી ભાઈ, 36ની થઈ ગઈ. એક અકેલા સબ પર ભારી નહીં, એ તો તમારો ચહેરો જ કહી આપે છે કે હવે તમે આજે તમે વડાપ્રધાન છો પણ તમારી પાસે આજે રાતે બહુમતી હશે કે નહીં એનીય તમને ચિંતા છે. કારણ કે ચંદ્રબાબુ નાયડુ, નીતિશકુમાર એ બે જ જણા તમારી સરકારને ટેકો પાછો ખેંચી લે, એટલે તમે ઠંઠન ગોપાલ ગરભેગા. આ છે ને બહુ સ્પષ્ટ છે. આ 12 દિવસમાં આ ત્રીજી વાર ભાઈએ યુટર્ન લેવો પડ્યો છે. તમને ખ્યાલ છે પેલા 3 કાળા કાયદા એમના મળતિયા ઉદ્યોગપતિઓના લાભાર્થે ખેત ઉત્પાદનોને લગતા એમણે જેને લાવવા માંગ્યા હતા એ વખતે તો એમની
બહુમતી હતી અને ભાઈ જાલા જલાય નહીં ને અવતારી પુરુષ થઈ ગયા હતા, વિષ્ણુનો 11મો અવતાર. અને હવે ભગવાન શ્રી રામ પણ એમને પડખે ન રહ્યા, અને હવે તો રામનું નામ પણ નથી લેતા, હવે જગન્નાથનું નામ લે છે. કારણ કે ઓડિશામાં એમણે જે રીતે નવીન પટનાયક, જે છેલ્લા 2 દાયકા કરતા પણ વધુ સમયથી મુખ્યમંત્રી તરીકે ત્યાં કાર્યરત હતા, એમનું ચરિત્રહરણ જે રીતે કર્યું અને ત્યાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી, એના પછી જગન્નાથનું નામ લે છે, ભગવાન શ્રી રામનું નામ નથી લેતા. કારણ કે અયોધ્યા ડિવિઝનની 5-5 લોકસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. આંગળીએ પકડીને ભગવાન શ્રી રામને લઈ આવ્યા હતા, હવે ભગવાન આપણને લઈ જાય એના કરતા આ તો મહાન વ્યક્તિ. પાછા કહે છે કે હું તો નોન બાયોલોજિકલ છું, એટલે એમને હવે બાયોલોજિકલ છે કે નોન બાયોલોજિકલ એ ખબર પડી ગઈ છે. એ જે રૂઆબ હતો એ રૂઆબ હવે છે ને ઉતરી ગયો, એ નકાબ ઉતરી ગયો. પણ હું હંમેશા કહું છું કે તોડફોડ કરીને પણ 272 જો બેઠકો કરી શકે તો એ પાછા વાઘ થઈ જશે, એટલું ચોક્કસ છે. પણ પ્રજા જાગતી રહી છે અને એટલા માટે એમનામાં હિંમત નથી કે 4 વિધાનસભાની ચૂંટણી એક સાથે જાહેર કરે. જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી એમણે જાહેર કરી અને મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી એમણે જાહેર ન કરી, કારણ કે એમને ડર છે કે હારી જશે, અને હારી જશે તો સત્તાથી વિમુખ થવું પડશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર પણ ખળભળાટ મચેલો છે. ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા RSS પણ હવે તો ખુલ્લેઆમ નરેન્દ્ર મોદીના દેવતા થવાના જે ખ્યાલો છે એની 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 એ હાસ્યાસ્પદ ખ્યાલોનો વિરોધ સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવત કરી રહ્યા છે જાહેર બૌદ્ધિકોમાં, ખાનગી ખૂણે નહીં. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, નવા અધ્યક્ષની વરણી કરવામાં મોદી શાહને પોતિકા માણસ જોઈએ છે, પણ સંઘે કહ્યું છે કે નહીં, અમે નક્કી કરીશું, તમે નહીં. આ હકીકતના દર્શન તમે કરી રહ્યા છો અને એટલા માટે જ ભાઈએ 12 દિવસમાં 3જી વખત યુટર્ન લેવો પડ્યો, પારોઠના પગલા ભરવા પડ્યા છે, ઝૂકવું પડ્યું છે. અને હામે પેલો રાહુલ ગાંધી, જેને બાલક બુદ્ધિ કહેતા હતા ભાઈ શ્રી, સંસદમાં બાલક બુદ્ધિ કહે છે, 1-5 વખત ચૂંટાયેલા સંસદ સભ્યને માટે કેટલો આદર રાખવો જોઈએ, પણ એમને એમનામાં કેવા સંસ્કારો છે એ સંસ્કારોના દર્શન આપણને સંસદમાં થઈ રહ્યા છે. ઓમ બિરલા અને જગદીપ ધનખડ એ વિપક્ષના નેતાઓને જે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે એમની સાથે કેવો વર્તાવ કરે છે એ મને લાગે છે કે આખો દેશ જુએ છે. અને રાહુલ ગાંધીને માટે લોકોની ચાહના વધી રહી છે, એનું કારણ એ છે કે રાહુલ ગાંધી પ્રજા સાથે જોડાયેલા પ્રશ્નો જે છે, પ્રજાના પ્રશ્નો છે, એની સાથે જોડાય છે. અને આ ભાઈ એક અકેલા સબ પર ભારી એ છે ને ફૂસ થઈ રહ્યા છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.